નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી માહિપતસિંહ ઝાલા 31 જાન્યુઆરી 2023ના રોજ સેવાનિવૃત્ત થતા ભાદરણ ગામના સરપંચ સહિત સભ્યોએ તેમનું મારભેર વિદાય કર્યું હતું. જો કે માહિપતસિંહ ઝાલાની વાત કરવામાં આવે તો તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1988માં વિરસદ ગ્રામ પંચાયતથી કરી હતી. પોતાની 35 વર્ષની કારકિર્દીમાં આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતોમાં તલાટી તરીકે સમાનભેર ફરજ બજાવી હતી. છેલ્લા ભાદરણ ગામેથી 31 જાન્યુઆરી 2023ના રોજ માનભેર સેવાનિવૃત્ત થયા છે. ગામનો વિકાસ જોઈ સરપંચ ઉદય પટેલ મહિપતસિંહ ઝાલાને સેવાનિવૃત્ત પછી પણ ભાદરણ ગ્રામ પંચાયત ખાતે સેવા આપવા માટે વિનંતી કરી હતી. તેઓ પગાર પણ સરપંચ પોતે ચૂકવશે આમ જણાવ્યું હતું અને તલાટીશ્રીએ 31 જાન્યુઆરી રોજ સેવાનિવૃત્તના છેલ્લા દિવસે ગ્રામ પંચાયતની સભા ભરાઈને સભાનું સંચાલન કર્યું હતું. આજે સાંજે 6 વાગ્યાથી 10 મિનિટ સુધી પંચાયત ખાતે સેવા બજાવી હતી. માહિપતસિંહ ઝાલા જો વાત કરવામાં આવે તો તેમણે ગુજરાત રાજ્યની તલાટી મહામંડળમાં ઘણા હોદ્દાઓ ધારણ કરેલા હતા. જ્યારે મંડળને જરૂર પડી ત્યારે તેઓ તન મન અને ધનથી ગુજરાત રાજ્ય તલાટી મંડળના પડખે ઊભા રહી ખરા પ્રશ્નોનું નિરાકરણ લાવી અને મદદરૂપ થયા હતા. ગુજરાત રાજ્યની તલાટી મંડળે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. મારું નામ મહિપતસિંહ આર ઝાલા. હું આ તલાટી સંવર્ગની નોકરીની અંદર 10 જૂન 1988ના રોજ વિરસદ મુકામે મારી કારકિર્દીની શરૂઆત થઈ. સતત 11 વર્ષ વિરસદમાં નોકરી કર્યા બાદ બીજું ગામ મારું બદલીનું હતું ભાદરણ, ત્રીજું ગામ નિસરાયા હતું અને ત્યાંથી ટ્રાન્સફર થઈને હું આણંદ તાલુકાના વિવિધ ગામો જેવા કે સારસા, વેરાખાડી, વઘાસી, નાપાડ, તળપદ, જોડ આવા ગામોની અંદર મારા સમયગાળા દરમિયાન મેં ફરજ બજાવેલી છે અને 25 વર્ષ બાદ આ ગામની નાગરિકોની અને પંચાયતના બોર્ડની માગણી થતાં તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મને ભાદરણ મુકામે ફરીથી નિયુક્તિ આપી અને આજ રોજ 1/7/20ના રોજ અહીંયા હાજર થતો હું 31 જાન્યુઆરી 2023ના રોજ 35 વર્ષની નોકરીની કારકિર્દી પૂરી કરીને આજે સેવાનિવૃત્ત થઈ રહ્યો છું. આજ પણ હું કાર્યરત છું. આજ પણ મેં 31 જાન્યુઆરી 2023ના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય સભાનું સંચાલન સંભાળી રહ્યો છું. 2 વાગ્યાની મિટિંગ પણ મેં આજે લીધી છે અને 6:10 સુધી હું આ ગ્રામ પંચાયત ભાદરણ કાંઠે ફરજ બજાવવાનો છું. સેવાનિવૃત્ત થયા બાદ હું 35 વર્ષથી મારી કારકિર્દીની અંદર ગામના દરેક સંવર્ગના લોકો સાથે સંકળાયેલો રહ્યો, સરકારની યોજનાઓના વિવિધ લાભો તેમને અપાવડાવ્યા. આવતીકાલ એટલે કે 1-2 ફેબ્રુઆરીથી હું ફરજના સમયગાળા દરમિયાન મારા પરિવાર સાથે બેસી નથી શક્યો તો એ પરિવાર સાથે પણ સમય હું વિતાવીશ, સાથે સાથે અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ કરતો રહીશ, લોકોને મારા જ્ઞાનનો લાભ પણ આપીશ. આ ભાદરણ ગામના સમરસ ગ્રામ પંચાયતના સરપંચ એવા ઉદયભાઈ પટેલ 1 માસ પહેલાં મને કહ્યું હતું કે ઝાલા સાહેબ, તમે નિવૃત્ત થયા બાદ પણ મારી સાથે જોડાયેલા રહો તો હું એમની સાથે આ ગામના નવીનીકરણ અને સર્વાંગી વિકાસનું સોપાન એવું સફળ રીતે પૂરું કરે તો એમની સાથે ગભે ગભો મિલાવીને ઊભો રહીશ. આ ગામનો હંમેશા હું ઋણી રહીશ.